જો આ એક લંબચોરસ આકૃતિ એક પૂર્ણ દર્શાવે તો અહીં લખીએ એક પૂર્ણ જુઓ કે તે જાંબલી રંગથી દર્શાવેલ છે હવે મારો પ્રશ્ન એ છે કે આ બીજી લંબચોરસ આકૃતિઓમાંથી કઈ આકૃતિ એક દ્વિતિયાંશ દર્શાવે છે આમ આપણને એક દ્વિતીયાંશની જરૂર છે વિડીયો અટકાવીને પહેલા જાતે પ્રયત્ન કરી જુઓ ચાલો હવે સાથે મળીને સમજીએ આપણે અડધા ભાગ આપણે ભાગ માટે વિચારવાનું છે હું અહીં બીજી એક તેવી જ લંબચોરસ આકૃતિ દર્શાવું છું તે આવી કંઈક દેખાશે હવે તેના બે એક સરખા ભાગ કરીએ અને આ આકૃતિના અડધા ભાગને રંગીન દર્શાવીએ જુઓ તે એક દ્વિતીયાંશ દર્શાવે છે હવે આ આકૃતિઓ જુઓ તેમાં કોઈ પણ આકૃતિ બે અડધા ભાગમાં વહેંચાયેલ નથી આ આકૃતિ ચાર ભાગમાં વિભાજિત છે આ આકૃતિના પાંચ એક સરખા ભાગ છે એટલે કે તે પંચમાંશમાં વિભાજિત છે આ આકૃતિ એક બે ત્રણ ચાર પાંચ છ છ એકસરખા ભાગમાં વિભાજિત છે તેમજ આ આકૃતિના ત્રણ એક સરખા ભાગ છે હવે તેમને એક દ્વિતીયાંશ સાથે સરખાવવાની છે તે કઈ રીતે કરીએ કારણ કે તે ચાર એક સરખા ભાગ પાંચ એક સરખા ભાગ છ એક સરખા ભાગ અને ત્રણ એક સરખા ભાગમાં દર્શાવેલ છે પહેલા ચાર એક સરખા ભાગમાં વિભાજન કરવું સહેલું થશે તે માટે આ બંને ભાગના બે એક સરખા ભાગ કરીએ આ બે ભાગ અને આ થયા કુલ ચાર ભાગ આમ તે એક દ્વિતીયાંશને જ બરાબર છે જુઓ કે આમ તે એક દ્વિતીયાંશને જ બરાબર છે જુઓ કે રંગીન ભાગમાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી આપણે ફક્ત તેનું વધુ ભાગોમાં વિભાજન કર્યું છે આમ આપણે જોઈએ છીએ કે એક દ્વિતીયાંશ એ ચારમાંથી માંથી બે ભાગને સમાન છે અહીં ચારમાંથી એક અને બે જાંબલી રંગના છે અને અહીં પણ ચારમાંથી એક અને બે જાંબલી રંગના છે આમ એ એક દ્વિતીયાંશને સમાન છે તે બંને સમઅપૂર્ણાંક છે તેવું દેખાતું નથી પણ જો આ બ્લોકને અહીં ખસેડીએ તો આ બ્લોક જાંબલી રંગનું થશે અને આ રંગ વગરનું હશે તો પછી આ બંને ભાગ સમાન દેખાશે તેથી કહી શકાય કે અહીં એક દ્વિતીયાંશ ભાગ જાંબલી રંગનો છે આમ આ આકૃતિ ચોક્કસ એક દ્વિતીયાંશ દર્શાવે છે હવે પંચમાંશ માટે વિચારીએ તે આપણે બે રીતે કરી શકીએ આપણે પહેલા પંચમાંશ દોરીએ જુઓ કે અહીં ત્રણ પંચમાંશ છે અહીં પણ લખી જ લઈએ ત્રણ ષષ્ટાંશ અને એક તૃતીયાંશ હવે આ બાજુ ત્રણ પંચમાંશ દોરીએ ફરીથી એક લંબ આ આકૃતિના પાંચ એક સરખા ભાગ કરીએ આ બે ભાગ આ ત્રણ એક સરખા ભાગ ચાર અને પાંચ એક સરખા ભાગ આપણે માની લઈએ કે આ દરેક ભાગ એક સમાન છે હવે ત્રણ પંચમાંશને કઈ રીતે દર્શાવીએ જુઓ કે આ એક આ બે અને આ ત્રણ પંચમાંશ એક રીતે વિચારીએ તો અહીં જે રીતે આપણે દોર્યું છે તેવું અહીં પણ દેખાય છે આ આકૃતિના ભાગોને ગોઠવીએ તો તે આ રીતે દેખાય બધા જાંબલી રંગના ભાગોને ડાબી તરફ ગોઠવીએ આમ આ એક બે અને ત્રણ ભાગ અહીં જોઈને જ ખ્યાલ આવી જાય કે ત્રણ પંચમાંશ એ એક દ્વિતીયાંશ કરતા મોટો ભાગ દર્શાવે છે જો ત્રણ પંચમાંશને અહીં દર્શાવીએ તો તે અહીં સુધીની જગ્યા રોકે આમ ત્રણ પંચમાંશ એ એક દ્વિતીયાંશને બરાબર નથી હવે ત્રણ ષઠાંશ માટે શું કહી શકાય તે વિશે થોડું વિચારીએ ફરીથી એક લંબચોરસ લેતા તેમાં વચ્ચેથી બે સરખા ભાગ કરીને એક ભાગને રંગીન દર્શાવીએ બે માંથી એક ભાગ તો તે એક દ્વિતીયાંશ દર્શાવે છે તે આપણે જાણીએ છીએ હવે તેને છ એક સરખા ભાગમાં વિભાજીત કરી શકાય જો આ બંને ભાગને ત્રણ એક સરખા ભાગમાં વિભાજીત કરીએ તો બે ગુણ્યા ત્રણ જેટલા એકસરખા ભાગ મળે જુઓ આ ત્રણ ભાગ અને અહીં પણ ત્રણ ભાગ અને અહીં પણ ત્રણ એક સરખા ભાગ આમ હવે અહીં છ એક સરખા ભાગ છે અહીં જેટલો રંગીન ભાગ હતો તેટલો જ અહીં પણ છે તેમાં આપણે કોઈ વધારો કે ઘટાડો કર્યો નથી તે હજી પણ આકૃતિનો એક દ્વિતીયાંશ ભાગ જ છે પણ જો હવે ષ્ટાંશની દ્રષ્ટિએ વિચારીએ તો તે એક બે અને ત્રણ ષષ્ટાંશ છે આમ ત્રણ ષષ્ટાંશ એ એક દ્વિતિયાંશ જેટલી કિંમત દર્શાવે છે અહીં પણ એક બે અને ત્રણ ષષ્ટાંશ અને જો અહીં પણ જાંબલી રંગના બધા બ્લોકને એક સાથે મૂકીએ તો આ પ્રકારની આકૃતિ જોવા મળે આમ આ પણ એક દ્વિતીયાંશને બરાબર છે તેમ કહી શકાય હવે એક તૃતીયાંશ માટે શું કહી શકાય વધુ એક લંબચોરસ લઈએ હવે તમે તે જાતે દોરીને પણ સમજી શકો તેના ત્રણ એકસરખા ભાગ કરીએ એક બે અને ત્રણ એકસરખા ભાગ આપણે એક તૃતીયાંશ વિશે વાત કરી રહ્યા છીએ અને સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ કે એક તૃતીયાંશ એ ત્રણ ષષ્ટાંશ કરતા નાનો ભાગ છે અને ત્રણ ષષ્ટાંશ એ એક દ્વિતીયાંશને સમાન છે એક દ્વિતીયાંશ એટલે અહીં સુધીનો વિસ્તાર જ્યારે એક તૃતીયાંશ ફક્ત અહીં સુધી છે આમ એક તૃતીયાંશ એ એક દ્વિતીયાંશને બરાબર નથી